नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे स्वाध्याय 1.2 पूर्ण कर्युं हतुं। हवे स्वाध्याय 1.3 भणता जाय, नवा नवा जे नियम आव्या छे ए समजता जाय। तो पहेलुं छे एमां के नीचे आपेल दरेकनो जवाब लखो, एमां ए छे के 3 - 1 आपणे जे रीते गुणाकार करता ए रीते ज गुणाकार करवानो छे। तो आपणे 3 - 1 केटला थाय? तो के 3। हवे गुणाकारमां शुं जोवानुं? तो के एकी संख्या वखत माइनसनी निशानी होय तो जवाब माइनसमां, एकी संख्या वखत माइनसनी निशानी होय तो जवाब माइनसमां, अने जो बेकी संख्या वखत माइनसनी निशानी होय तो जवाब प्लसमां। અહીં કને એક વખત છે માઇનસ ની નિશાની, તો એકી વખત થયું તો જવાબ કેવો આવશે? -3। પછી બી કે -1 × 225। જો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ તો 225 એ જે છે એ જ આવવાનો, પણ જો આમાં એક વખત માઇનસ ની નિશાની તો આન્સર કેવો આવશે? માઇનસ। પછી સી કે -21 × -30। તો કરવાનું શું? તો કે 21 અને 30 નો ગુણાકાર, જો 21 અને 30 નો ગુણાકાર ન કરાય, 21 અને 3 નો ગુણાકાર કરાય એટલે જે છે 63 થાય। કેટલા થાય? 63। આ શૂન્ય એમને મૂકી દેવાનું, ન આવડે તો આવી રીતે કરી નાખવાનું 21 × 30, જે રીતે કરો એ રીતે। સમજાઈ ગયું? પણ હવે જો માઇનસ ની નિશાની કેટલી વખત? 2 વખત, એટલે બેકી વખત માઇનસ ની નિશાની થઈ, બેકી વખત માઇનસ ની નિશાની થઈ એટલે જવાબ આવશે આપણો પ્લસ। ત્યારબાદ ડી -316 × -1। ચલો 316 નો એક સાથે ગુણાકાર એટલે 316 એમનામ આવશે। હવે 2 વખત માઇનસ ની નિશાની એટલે જવાબ કેવો થઈ જશે આપણો? પ્લસ। ઈ -15 × 0 - -18। હવે જો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે ને એટલે એનો આન્સર હંમેશા 0 જ આવે। કોઈ પણ સંખ્યાનો હંમેશા શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે જવાબ હંમેશા શું આવશે? 0। પછી એફ કે -12 × -11 × 10। તો જો -11 × -12 નો ગુણાકાર કરી નાખવાનો, શું કરવાનું? -12 × -11 એટલે 12 × 11 નો ગુણાકાર, 12 × 11 કેટલો થયો? 132। 132 ની પાછળ આ મીંડું એટલે કેટલા થયા? 1320। હવે જો માઇનસ ની નિશાની કેટલી વખત છે? 2 વખત, 2 વખત તો જવાબ આપણો કેવો આવશે? પ્લસ। ખાલી ગુણાકાર જ કરવાનો છે, બાકી કઈ કરવાનું નથી। પછી જી કે 9 × -3 × -6। જો પેલા આ 2 નો ગુણાકાર કરી નાખી, 6 તરી કેટલા થાય? 18 18, નવા કેટલા થાય? તો કે 162 આપણને ઘડિયા આવડવા ફરજિયાત છે, 20 સુધી દરેકને ઘડિયા આવડવા જોઈએ। હવે માઇનસ ની નિશાની કેટલી વખત? 2 વખત, એટલે બેકી સંખ્યા થઈ એટલે આન્સર આપણો પ્લસ। -18 × -5 × -4। જો 18 50 કેટલા થાય? 90 90 × 4 એટલે 9 ચોક તો કે 36, પાછળનું શૂન્ય એમ કેટલા થયા?
साइठ तो आंसर त्रो साइठ आवशे। हवे जो त्रण वक्त माइनस नी निशानी थई तो एक ही वक्त माइनस नी निशानी थई तो आंसर शुं आवशे आपणो माइनस। माइनस एक गुणा माइनस बे गुणा माइनस त्रण गुणा चार। जो बधानो गुणाकार करी चार तरी बार बार दू चौबीस चौबीस ने एक साथ गुणाकार एटले आंसर चौबीस। प्लस के माइनस तो क्योंकि एक बे ने त्रण वक्त माइनस ने निशानी तो आंसर शू आवशे माइनस चौबीस। पछी जे के माइनस त्रण गुणा माइनस छ गुणा माइनस बे गुणा माइनस एक। छ तरी अठार अठार दो छत्रीस आंसर छत्रीस आवशे पण प्लस के माइनस तो के बधामां माइनस नी निशानी एटले एक बे त्रण अने चार वखत माइनस नी निशानी तो आंसर केवो आवशे आपणा प्लस। तो अहीं आपणो क्वेश्चन एक पूरो थाय छे जोई लियो। ત્યારબાદ ક્વેશ્ચન બે નીચેના ને ચકાસો આના પહેલા આપણે વાત થઈ ગઈ હતી ચકાસો કે જ્યારે જ્યારે ત્યારે ત્યારે શું કરવાનું તો કે સાબિત કરવાનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ જે છે એ ગુણાકાર માટે વિભાજનનો નિયમ છે શું છે ગુણાકાર માટે વિભાજનનો નિયમ એમાં એ છે કે 18 ગુણ્યા 7 પ્લસ માઇનસ 3 બરાબર 18 ગુણ્યા 7 18 ગુણ્યા માઇનસ 3 હવે જો ચકાસો કીધું છે ત્યારે હંમેશા ડાબી બાજુ બરાબર જમણી બાજુ લેવાનું થાય શું લેવાનું થાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો ડાબી બાજુ આપણી અત્યારે કઈ છે તો કે 18 ગુણ્યા કૌંસમાં 7 પ્લસ માઇનસ 3 તો હંમેશા કૌંસની ક્રિયા પહેલા કરવાની હોય કેની ક્રિયા પહેલા કરવાની હોય કૌંસની તો આ 18 ગુણ્યા માઇનસ આ 7 એમ ન પ્લસ માઇનસ માઇનસ બે નિશાની ભેગી થાય એટલે માઇનસ ની નિશાની 18 ગુણ્યા 7 માંથી 3 જાય તો 4 18 2 36 18 3 54 18 6 72 ડાબા બરાબર શું આવ્યું 72 હવે જમણી બાજુ શું છે આપણે જમણી બાજુ બરાબર શું છે તો કે 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા માઇનસ 3 18 સત્તા કેટલા થાય તો કે 126 પ્લસ 18 તરી જો ગુણાકારની એક વખત નિશાની એટલે જવાબ માઇનસમાં આવશે 18 તરી 54
પણ કેવા માઈનસ 126 માઈનસ 54 પ્લસ માઈનસ માઈનસ એટલે માટે માઈનસ 54 126 માંથી 54 જાય એટલે કેટલા વધશે તો કે 72 તો કે જમણી બાજુ બરાબર પણ શું થયો 72 બે સરખા આવ્યા તેથી આપણે લખી શકીએ તેથી ડાબા બરાબર જબા તેથી અહીંયા કને જે છે 18 ગુણ્યા 7 પ્લસ માઈનસ 3 બરાબર 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા માઈનસ 3 આ જે છે વિભાજન નો નિયમ છે કઈ રીતે જો અહીં હું તમને સમજાવ આવી રીતે હોય કે a ગુણ્યા b પ્લસ c a ગુણ્યા b પ્લસ c હોય તો શું કરવાનું તો કે પેલા આ બે નો ગુણાકાર એટલે કે a ગુણ્યા b પેલા કૌંસમાં અહીંયા કને પ્લસ હોય તો પ્લસ ની નિશાની માઇનસ હોય તો માઇનસ ની નિશાની પ્લસ છે એટલા માટે પ્લસ પછી a ગુણ્યા બીજું પદ હોય a ગુણ્યા c આઠમામાં પણ આવશે આપણે સાતમામાં આગળ પણ આવશે એટલે ખાસ યાદ રાખજો આ જે છે એ વિભાજન નો નિયમ કહેવાય કયો કહેવાય વિભાજન નો નિયમ તો બીજો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં ચકાસવાનો છે આમાં બી જે છે એ તમારે હોમવર્કમાં ચકાસવાનો સમજી લ્યો કઈ રીતે થયું જાણી લ્યો અને લખી લ્યો ચાલો ફટાફટ આપણને ખબર છે કે આપણે દરેક દાખલા પાકી બુકમાં સાથે સાથે લખવાના છે એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ભૂલશે નહીં સાથે સાથે પાકી બુકમાં લખવાનું પણ ચાલુ જ રાખજો ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 શું છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે માઇનસ 1 ગુણ્યા એ બરાબર શું થાય શું કીધું છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ કીધી છે તો પૂર્ણાંક સંખ્યા એ માટે કીધું છે કે માઇનસ 1 ગુણ્યા એ બરાબર શું થાય તો કે માઇનસ 1 ગુણ્યા એ તો કે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરી તો જવાબ શું આવે એ હોય એ જ આવે પણ જો માઇનસ ની નિશાની કેટલી વખત છે એક વખત છે એટલા માટે આન્સર શું આવશે માઇનસ એ સમજાઈ ગયું શું આવે
ત્યારબાદ બી માં કીધું છે કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ એક સાથે ગુણાકાર શું થશે, તો એમાં એમાં એ છે કે માઇનસ બાવીસ ગુણ્યા આપણને કેટલા કરવાના કીધો, માઇનસ એક સાથે નો ગુણાકાર કરવાનો કીધો છે, માઇનસ બાવીસ ગુણ્યા માઇનસ એક, જો બે વખત માઇનસ ની નિશાની, જવાબ પ્લસ, પણ જવાબ શું આવશે, બાવીસ બી કે સાડત્રીસ ગુણ્યા માઇનસ એક. કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ એટલે આન્સર તો કે જે પેલી સંખ્યા હોય એ જ આવે, પણ માઇનસ એક એટલે ગુણાકારમાં માઇનસ એક વખત હોય એટલે આન્સર પણ માઇનસ સી કે ઝીરો ગુણ્યા માઇનસ એક. હમણાં જ મેં તમને કીધું કે કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર હોય તો આન્સર હંમેશા કેવો આવશે, ઝીરો. લખી લ્યો, ચાલો ત્યારબાદ ચોથો દાખલો. શું કીધું છે કે માઇનસ એક ગુણ્યા પાંચ થી શરૂઆત કરીને પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય. ક્યાં સુધી લઈ જવાનું, તો કે માઇનસ એક ગુણ્યા એક બરાબર એક, ત્યાં સુધી આપણે લઈ જવાનું છે. તો જો શરૂઆત અહીંથી કરવાનું કીધું એટલે માઇનસ એક ગુણ્યા પાંચ બરાબર કેટલા થાય, તો કે માઇનસ પાંચ. હવે માઇનસ એક ગુણ્યા કેટલા કરવાના, આના કરતા એક ઓછો, શા માટે, તો કે આપણે ઓછું માઇનસ એક સુધી લઈ જવાનું છે એટલે ચાર. તો શું થાય, માઇનસ ચાર. માઇનસ ચાર બરાબર શું થાય, તો કે માઇનસ પાંચ માં એક ઉમેરા એટલે માઇનસ ચાર થયા. આપણે એક એક શું કરીએ છીએ, ઘટાડતા જાય છે, આમાં વધારતા જાય છે. માઇનસ એક ગુણ્યા ત્રણ, તો શું થાય, માઇનસ ત્રણ. તો આપણે અહીંયા જવાબ કેટલો આવ્યો, તો માઇનસ ચાર માં એક ઉમેરવાનું. માઇનસ એક ગુણ્યા બે એટલે આન્સર માઇનસ બે, તો કે માઇનસ ત્રણ પ્લસ એક, માઇનસ એક ગુણ્યા એક, તો આન્સર માઇનસ એક. તો શું થાય છે, માઇનસ બે પ્લસ એક, પછી માઇનસ એક ગુણ્યા ઝીરો, તો જવાબ શું આવી જશે, ઝીરો. તો કે માઇનસ એક પ્લસ એક એટલે ઝીરો થઈ જાય. પછી માઇનસ એક ગુણ્યા માઇનસ એક, હવે એક ગુણ્યા એક એટલે કે જવાબ એક આવે, પણ બે વખત માઇનસ નિશાન એટલે શું થઈ જશે, પ્લસ, એટલે ઝીરો પ્લસ એક. અહીંયા જે સંખ્યા આવે એમાં એક એક ઉમેરતું જવાનું. આ આપણી પેટર્ન પૂરી થઈ ગઈ. ત્યારબાદ ચાલો જોઈ લ્યો, સમજી લ્યો. Thank you.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરો ઉપયોગ કરીને જવાબ શોધો એમાં એ છે કે 26 ગુણ્યા માઇનસ 48 પ્લસ માઇનસ 48 ગુણ્યા 36 કેવા છે માઇનસ હવે જો અહીંયા વચ્ચે પ્લસ ની નિશાની છે બંનેમાં કઈ સરખું છે તો કે આ શું છે તો કે બંનેમાં માઇનસ 48 સરખા છે તો માઇનસ 48 કોમન કાઢી લીધા શું કર્યું માઇનસ 48 કોમન કાઢ્યા હવે તો કે આયકને શું વધ્યા 26 અહીંયા પ્લસ અહીંયા કેટલા વધ્યા તો કે માઇનસ 36 માઇનસ 48 એમ નામ કૌંસમાં જો આ 26 પ્લસ માઇનસ માઇનસ 36 માઇનસ 48 ગુણ્યા કેટલા થઈ જશે 36 માંથી 26 છે એટલે 10 પણ નિશાની માઇનસ ની હવે જો બે વખત માઇનસ ની નિશાની આવી એટલે જવાબ પ્લસ થશે 48 ગુણ્યા 10 એટલે 480 પણ બે વખત માઇનસ ની નિશાની એટલે જવાબ શું થઈ જશે પ્લસ પછી બી 8 ગુણ્યા 53 ગુણ્યા માઇનસ 125 તો આ જે છે એ આપણે શું કર્યું તું આમાં કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો તો કે ગુણાકારના વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો હવે આમાં કયા ગુણધર્મનો ઉપયોગ કરશી તો કે આપણે ક્રમના ગુણધર્મનો તો કે 8 ગુણ્યા માઇનસ 125 ને આગળ લઈ આવ્યા અને 53 ને ક્યાં જવા દીધા પાછળ આ ક્રમનો ગુણધર્મ થયો આ બેનો ગુણાકાર કરો એટલે 1000 થાય કેટલા થાય 1000 હવે માઇનસ ની નિશાની એટલે માઇનસ એમ ન ગુણ્યા 53 હવે 53 ની પાછળ શું કરી દેવાનું તો કે 3 શૂન્ય લગાડી દેવાના માઇનસ ની નિશાની છે એટલા માટે માઇનસ ત્યારબાદ સી કે 15 ગુણ્યા 25 ગુણ્યા માઇનસ 4 ગુણ્યા માઇનસ 10 તો આમાં પણ આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરશું કઈ રીતે તો કે 15 ગુણ્યા માઇનસ 10 આ બંને ભેગા કરશું અને ગુણ્યા માઇનસ 25 ગુણ્યા માઇનસ 4 આ બંને ભેગા કરશું શા માટે તો કે 15 અને 10 નો ગુણાકાર 150 પણ એક વખત માઇનસ તો માઇનસ ગુણ આવે આ કે બે વખત માઇનસ ની નિશાની ભેગી થાય એટલે પ્લસ થઈ જાય છે 25 ચોકા કેટલા થઈ જાય 100 હવે 150 ની પાછળ આ બે શૂન્ય એમનેમ લગાડી દેવાના માઇનસ ની નિશાની છે એટલા માટે આન્સર પણ માઇનસ ગુણાકારમાં એક વખત માઇનસ આવે તો આન્સર શું આવે માઇનસ ડી માઇનસ 41 ગુણ્યા 102 શું છે માઇનસ 41 ગુણ્યા 102 તો જો હવે આનો વિભાજન કરવાનું માઇનસ 41 ગુણ્યા અહીંયા 100 પ્લસ 2 થાય 100 પ્લસ 2 એટલે કેટલા થઈ ગયા 102 થઈ ગયા તો અહીંયા જેમ આપણે વિભાજન કર્યું હતું એવી રીતે પાછું આયકને જો જેમ અલગ અલગ છે એવી રીતે આયકને અલગ અલગ કરવાના કેવી રીતે કરશું તો કે માઇનસ 41 ગુણ્યા 100 પેલું પદ જે છે એ વચ્ચે પ્લસ ની નિશાની વળી પાછું આ કે માઇનસ 41 ગુણ્યા 2 પેલું પદ આની સાથે ગુણાકાર પછી આ પદ નું આ પદ સાથે ગુણાકાર આ બંનેનો ગુણાકાર આપણને ખબર છે કે માઇનસ 41 ની પાછળ બે મીંડા લગાડી દેવાના થઈ જાય હવે 41 ગુણ્યા 2 એટલે કેટલા થાય 82 પણ કેવા થશે એક વખત માઇનસ છે એટલા માટે માઇનસ થશે માઇનસ 41 છે ને માઇનસ 82 છે એટલે બંનેનો સરવાળો 41 82 એટલે 4182 બે માઇનસ ની નિશાની એટલે આન્સર પણ માઇનસ
ચાલો જોઈ લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી હમણાં લખવાનું છે ત્યારે હારે ને હારે લખી લેજો. ચાલો થઈ ગયું, તો ત્યારબાદ આપણે આગળ વધી ડી સુધી આપણે કર્યા. પછી ઈ, ઈમાં છે 625 ગુણ્યા માઇનસ 3500 પ્લસ માઇનસ 625 ગુણ્યા 65. હવે જો બંનેમાં સરખું 665, 625, 625 છે, પણ આઈકને પ્લસ 625 છે, આઈકને માઇનસ 625 છે. તો આપણે આન્સર મેળવવો હોય તો આઈકને માઇનસ 35 છે, પ્લસ આ માઇનસ ની નિશાની આને આપી દેવાની એટલે માઇનસ 65 થઈ જાય. આપણે 625 પ્લસ બાર કાઢવા છે, એટલા માટે માઇનસ ની નિશાની કેને આપી આપણે 65 ને. હવે આ 625 એમ નામ કૌંસમાં માઇનસ 35 માઇનસ 65, આ 625 એમ નામ ગુણ્યા માઇનસ 35 માઇનસ 65 એટલે માઇનસ 100 થશે. માઇનસ 100, 100 આ સાથે ગુણાકાર કરવો એટલે પાછળના બે શૂન્ય એમ નામ લગાવી દેવાના માઇનસ ની નિશાની, એટલા માટે આન્સર પણ કેવો થશે માઇનસ 100. પછી એફ, 7 ગુણ્યા 50 માઇનસ 2, તો આપણે વિભાજનનો ગુણધર્મ છે એવી જ રીતે પેલા આ બેનો ગુણાકાર એટલે કે 7 ગુણ્યા 50 માઇનસ 7 ગુણ્યા 2, 7 ગુણ્યા 50, 7 પચું 35 એટલે 350 માઇનસ 7 દુ 14 થશે. 350 માંથી 14 બાદ કરી એટલે 336, આ આપણો આન્સર. ત્યારબાદ જી કે માઇનસ 17 ગુણ્યા માઇનસ 29, તો જો આ માઇનસ 17 છે તો માઇનસ 17 ગુણ્યા આ માઇનસ 29 છે એનો આપણે માઇનસ 30 પ્લસ 1 થાય, આન્સર શું આવશે માઇનસ 29. વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો, માઇનસ 17 ગુણ્યા માઇનસ 30 વચ્ચે પ્લસ ની નિશાની માઇનસ 17 ગુણ્યા 1 થશે. હવે આ 17 તરી 51 એટલે કે 510, બે વખત માઇનસ એટલે જવાબ શું થઈ જાય પ્લસ, 17 એકા 17, પણ આગળ એક વખત માઇનસ એટલે જવાબ શું થશે માઇનસ. હવે 510 માંથી 17 બાદ કરી એટલે 493 મોટા પદની નિશાની થઈ ગયું આવી રીતે. ત્યારબાદ ચલો એચ જે છે એ બાકી રાખી, હજી પેલા 3 નું તમે જે છે એ લખી લ્યો ફટાફટ. ચાલો એ ચાહે નીચે જ સમાઈ જશે તો નીચે જ કરી નાખી. શું છે કે માઇનસ 57
गुणा माइनस ओगणीस प्लस सत्तावन। आ प्लस छे, आपणे एना जवाबमां फेरफार नथी करवानो, तो शुं करशुं, तो के माइनस सत्तावन गुणा माइनस ओगणीस जे छे एमनेम आपणे राखी, अहींया प्लस सत्तावन छे एनी जग्याए माइनस सत्तावन गुणा माइनस एक करी तो जवाब आपणो शुं आवशे, प्लस सत्तावन ज आवशे, तो आपणे कंई फेरफार कर्यो कहेवाय नहीं। હવે આ માઇનસ સત્તાવન બંનેમાં સરખા છે તો કોમન કાઢી લીધા, ગુણ્યા કૌંસમાં કેટલા વધ્યા તો કે અહીંયા માઇનસ ઓગણીસ વધ્યા અને અહીંયા કને પ્લસ માઇનસ એક થશે। હવે આ માઇનસ સત્તાવન એમનમ ગુણ્યા માઇનસ ઓગણીસ માઇનસ એક, માઇનસ ઓગણીસ માઇનસ એક થશે, માઇનસ સત્તાવન ગુણ્યા માઇનસ ઓગણીસ માઇનસ એક એટલે કે માઇનસ વીસ થશે, સત્તાવન ગુણ્યા બે એટલે સાત દુ ચૌદ નો ચોકડો વધી પડી એક, પાંચ દુ દસ ને એક અગિયાર એટલે કેટલા થયા એકસો ને ચૌદ, પાછળ નું શૂન્ય એમ નમ બે વખત માઇનસ ની નિશાન એટલે આન્સર શું આવશે આપણો પ્લસ। તો આ જ આપણે અહીં સુધી કરશું, પાંચમો દાખલો પૂર્ણ થઈ ગયો, આગળ જે છે એ છઠ્ઠો દાખલો આપણે જે છે એ નેક્સ્ટ પીરિયડ થી સમજશું। તો ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે અહીં સુધી દરેકની પાકી બુક કમ્પ્લીટ થઈ જવી જોઈએ, જેમ જેમ તમે વિડીયો જોતા જાઓ તેમ તેમ સાથે સાથે પાકી બુક પણ કમ્પ્લીટ કરતા જાઓ।